વેલકમ ટુ મિત્રો, ઓનલાઈન વિડીયો ધોરણ 9 ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય 2.5. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 6 સુધી ગણેલું હતું. અહીંયા 2.5 આપણે હવે પ્રશ્ન 7માંથી શરૂઆત કરીએ. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત લખો. આપણી પાસે જે નિત્યસમ હતા એના જ નિત્યસમ છે, પણ થોડોક માઇનોરિટી વિસ્તરણની અંદર ચેન્જ કરીએ. એક્સ વત્તા વાયનો ઘન બરાબર એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા 3xy. એક્સ વત્તા વાય જે મૂળ નિત્યસમ છે એ જ. એક્સ માઇનસ વાયનો ઘન એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ 3xy એક્સ માઇનસ વાય. તો 99નો ઘન, ઘણા બધા વિદ્યાર્થીઓ 90 વત્તા 9નો પણ ઘન કરી શકે, અધરવાઇઝ 100 માઇનસ 1નો ઘન. જ્યાં અહીંયા એક્સ છે આપણી પાસે ત્યાં 100 છે અને વાય છે ત્યાં મિત્રો 1 છે. હવે આની અંદર આ નિત્યસમ છે આપણી પાસે લાગુ પડશે. એક્સનો ઘન એટલે 100નો ઘન, વાય છે ત્યાં 1નો ઘન માઇનસ 3 એમનન. એક્સ છે ત્યાં 100, વાય છે ત્યાં એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વાય 100 માઇનસ 1. 100નો ઘન આપણી પાસે અહીંયા એકડા પછી 2 મીંડા છે, અહીંયા 3 હોય ઘાત 3 હોય તો 2 મીંડાના 3 ગણા કેટલા મીંડા થશે? 6 મીંડા. ત્યાર પછી મિત્રો 1નો ઘન 1 એમ જ. 100 3 300 અને 100માંથી 1 બાદ થાય એટલે 99. અહીંયા આપણી પાસે ગણી લ્યો એકમ, દશક, 100 1000 10000 લાખ 10 લાખ એમ જ. 29700માં 1 ઉમેરવું એટલે 29701. અહીંયા બાદબાકી થશે, આ બાદબાકી છે મિત્રો. તો અહીં 10 કો લઉં તો 9 9 9 9 9, 10 10માંથી 1 જશે તો 9, 9માંથી 0 બાદ થશે તો 9, 9માંથી 7 બાદ થશે તો 2, 9માંથી 9 બાદ થશે તો 0, 9માંથી 2 બાદ થઈ તો 7, 9માંથી 0 બાદ થઈ તો 9. તો આ આપણી પાસે શું છે જવાબ છે? 102નો ઘન, 100 વત્તા 2નો ઘન. પહેલો નિત્યસમ ઉપયોગ થશે, જ્યાં એક્સ છે ત્યાં 100 છે, વાય છે ત્યાં 2 છે. એક્સનો ઘન એટલે 100નો ઘન વત્તા 2નો ઘન વત્તા 3. એક્સ એટલે 100 ગુણ્યા 2 વત્તા 100 વત્તા 2. અહીંયા એકડા પછી કેટલા મીંડા છે? તો કે ભાઈ 2 મીંડા છે, તો અહીંયા 3 ઘાત છે તો 1 2 3 4 5 6. 100 3 300 2 600. અહીંયા 2નો ઘન 8, 102. 102 ગુણ્યા 600 કરશો એટલે આ જવાબ આવશે. આ બધાનો સરવાળો કરો એટલે આપણી પાસે આ જવાબ આવશે. ત્યાર પછી મિત્રો 998નો છે એ ઘન. આ જ રીતના 998 એટલે 1000 માઇનસ 2નો ઘન. 1000 અહીંયા એક્સ છે ત્યાં 1000 છે, વાય છે ત્યાં કેટલું છે આપણી પાસે મિત્રો? 2 છે. તો અહીંયા 1000નો ઘન અહીંયા 2નો ઘન અહીંયા 3 એમ જ. એક્સ છે ત્યાં 1000, વાય છે ત્યાં 2. એક્સ માઇનસ વાય 1000 માઇનસ 2. 1000નો ઘન એમનન, 2નો ઘન 8, અહીંયા 3 2 6 ગુણ્યા 1000 એટલે 6998. 6998 કરો એટલે આ જવાબ આવશે. આની અંદર આ ઉમેરી દો એટલે 5 9 9 8 0 0 1. અહીંયા 10 કો લઉં તો 9 9 9 9 9 9 9 9 10. 10માંથી 8 બાદ થઈ તો 2, 9માંથી 0 બાદ થઈ તો 0, 9માંથી 0 બાદ થઈ તો 9, 9માંથી 8 બાદ થઈ તો 1, 9માંથી 8 બાદ થઈ તો 1, 9માંથી 9 બાદ થઈ તો 0, 9માંથી 5 બાદ થઈ તો 4, 9માંથી 0 બાદ થઈ તો 9, 9માંથી 0 બાદ થઈ તો 9. તો આ નિત્યસમનો ઉપયોગ કરી પ્રશ્ન નંબર 7 આપણે પૂર્ણ કર્યો છે મિત્રો. તે જ પ્રમાણે હવે આપણી પાસે પ્રશ્ન નંબર છે એ 8 છે. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. સિમ્પલ છે, કાંઈ જ નથી. 8નો ઘન વત્તા 2નો ઘન 12a² b વત્તા 6ab² ઘનવાળા અવયવ હોય આ ચેપ્ટરની અંદર. એટલે સિમ્પલ છે કે કોઈ જ વસ્તુ તમારે કરવાની છે નહીં. પહેલા પદનું ઘનમૂળ કાઢો, 8નું ઘનમૂળ 2a અને વત્તા બીનું ઘનમૂળ શું થશે? બી. તો મૂળ જવાબ છે એ આ રહેશે. અહીંયા 3 ઘાત છે એટલે આપણે 3 વાર લખશું, 2a વત્તા b 2a વત્તા b 2a વત્તા b. આ નિત્યસમ છે એ વપરાશે. અહીંયા માઇનસ છે તો અહીંયા 8નું ઘનમૂળ 2 એનું ઘનમૂળ a. નિશાની કેવી છે? અહીંયા માઇનસ બીનો ઘન. આ નિત્યસમ પ્રમાણે થશે, બીજું કાંઈ જ વસ્તુ વિચારવાની નથી. ઘન હોય ત્યારે આ રીતના અવયવ પાડવાના
પીઆર ટુ એ માઇનસ બી, ટુ એ માઇનસ બી, ટુ એ માઇનસ બી. હજી કોઈનું સમજાણું તો ખાસ ધ્યાન રાખો, આ પહેલું પદ છે 27નું, તમારા મૂળ આ પહેલાં બે પદનું જોવાનું છે. 27નું ઘનમૂળ 3, નિશાની માઇનસ, 125 એનું ઘનમૂળ 5, 3 વાર છે તો 3 વાર લખો, 3 માઇનસ 5, 3 માઇનસ 5, 3 માઇનસ 5. 64 એનો ઘન માઇનસ 27 બીનો ઘન માઇનસ 144 એ સ્ક્વેર બી વત્તા 108 એ બી સ્ક્વેર. 64નું ઘનમૂળ શું થાય? 4. એનું ઘનમૂળ શું થાય? એ નિશાની માઇનસ 27નું ઘનમૂળ શું થાય? 3. બી સ્ક્વેર ઘનનું ઘનમૂળ શું થાય? બી. અહીં 3 વાર છે તો 4 એ માઇનસ 3 બી, 4 એ માઇનસ 3 બી, 4 એ માઇનસ 3 બી. ત્યાર પછી મિત્રો આવશે આપણી પાસે 27 બીનો ઘન માઇનસ 1ના છેદમાં 216 માઇનસ 9ના છેદમાં 2 પીનો વર્ગ વત્તા 1ના છેદમાં 4 પી. તો મિત્રો 27નું ઘનમૂળ શું થાય? 3. પીનું ઘનમૂળ શું થાય? પી, નિશાની માઇનસ. હવે મિત્રો એક વસ્તુ ફાઇનલ છે, અહીંયા બાય મિસ્ટેક લખાઈ ગયેલું છે. અહીંયા આવશે આપણી પાસે 1ના છેદમાં, કેમ કે અહીં 1ના છેદમાં 216 છે તો 1ના છેદમાં 6નો ઘન. તો દરેક જગ્યાએ મિત્રો અહીંયા 3 પી માઇનસ 1ના છેદમાં 6, 3 પી માઇનસ 1ના છેદમાં 6, અહીંયા પણ એ જ રીતના આવશે 3 પી માઇનસ 1ના છેદમાં 6. બાય મિસ્ટેક હજી તમને એકવાર કહી દો મિત્રો, અહીંયા સૌ પ્રથમ આપણી પાસે 1ના છેદમાં 6 આવે તો 1ના છેદમાં 6, 3 પી માઇનસ 1ના છેદમાં 6, 3 પી માઇનસ 1ના છેદમાં 6. અહીંયા પ્રશ્ન 8 છે, એ મૂળ આગળના નિત્ય સમ પ્રમાણે છે. આ બે નિત્ય સમ પ્રમાણે તમારે બીજું કાંઈ જ નથી કરવાનું, પહેલાં બે પદના છે એ ઘનમૂળ કાઢી લેવાના, વચ્ચે જે નિશાની હોય તે મૂકી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ, પ્રશ્ન નંબર 9મો અને પ્રશ્ન નંબર કેટલામો છે આપણી પાસે? 10મો. તો પ્રશ્ન 9મો અને 10માની અંદર આગળ વધીએ, શું કહે છે ચેક કરી લ્યો મિત્રો. પ્રશ્ન નંબર 9ની અંદર આપણે શું કહેવા માગે છે? પ્રશ્ન નંબર 9ની અંદર એમ કહે છે, ચકાસવાનું છે આપણને, નિત્યસમ આગળ કરતાં ઊંધું આપ્યું છે, ઓમાં હોલ્સ ક્યુબ હતો, આમાં હોલ ક્યુબ નથી, સેપરેટ ક્યુબ છે, તો એનો નિત્યસમ અલગ આવે. એક્સનો ઘન વત્તા વાયનો ઘન, એક્સ વત્તા વાય, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વત્તા વાયનો વર્ગ. આની અંદર ડાબી ને જમણી બાજુ બે હરખી કેવી રીતના થાય ચકાસવાનું કીધું છે. તો હું એક્સ છે ત્યાં 1 લઈ લઉં, વાય છે ત્યાં 1 લઈ લઉં. ડાબી બાજુ એટલે એક્સનો ઘન વત્તા વાયનો ઘન કહેવાય, તો 1નો ઘન એટલે 1, 1નો વાય છે ત્યાં 1 મૂકું, એક્સ છે ત્યાં પણ શું મૂકું? 1. 1નો ઘન 1, 1નો ઘન 1, 1 વત્તા 1 એટલે કેટલું થશે? 2. જમણી બાજુ આ કહેવાશે મિત્રો, તો જ્યાં એક્સ દેખાશે ત્યાં 1, વાય દેખાશે ત્યાં 1, 1નો વર્ગ 1, 1 એકુ 1, 1નો વર્ગ 1, આ 2 કેન્સલ, 1 વત્તા 1 એટલે 2, 2 એકુ 2. તમે જુઓ ડાબી જમણી બાજુનો જવાબ ચકાસાય છે, ચકાસાય છે હા. તો મિત્રો આ નિત્યસમ કેવો છે? દરેક સંખ્યા માટે સાચો છે. આ તમે એક એક લીધું, તમે ગમે તે સંખ્યા લઈ શકો, અનંત સુધી કોઈ પણ બે સંખ્યાનું સિલેક્શન કરી શકો છો. એ જ રીતના એ પ્લસ છે ત્યાં માઇનસ છે, એક્સનો ઘન માઇનસ વાયનો ઘન બરાબર એક્સ માઇનસ વાય વત્તા એક્સ સ્ક્વેર વત્તા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. એક્સ છે ત્યાં 1, વાય છે ત્યાં 1, 1નો ઘન 1, 1નો ઘન 1, 1 માઇનસ 1 એટલે અહીં શું થશે? 0. અહીંયા 1 માઇનસ 1 એટલે 0, 0 સાથે પછી આ ભલે ની 3 થાય, 3નો ગુણાકાર શું થાય? 0, 0 બરાબર 0. તેથી ડાબી બાજુ બરાબર શું લખી શકું મિત્રો? જમણી બાજુ હું લખી શકું છું. હવે એક વસ્તુ અહીંયા ફાઇનલ થઈ ગઈ મિત્રો, 27 વાયનો ઘન વત્તા 125 ઝેડનો ઘન. 27નું ઘનમૂળ શું થાય? 3. વાયનું ઘનમૂળ શું થાય? વાય. 125નું ઘનમૂળ શું થાય? 5. તો આની અંદર આ નિત્યસમ લાગુ પડશે. એક્સ છે ત્યાં 3 વાય છે, વાય છે ત્યાં 5 ઝેડ છે મિત્રો. તો એક્સ વત્તા વાય 3 વાય વત્તા 5 ઝેડ વત્તા અહીં એક્સનો વર્ગ એટલે 3 વાયનો વર્ગ માઇનસ એક્સ ગુણ્યા વાય. એક્સ છે ત્યાં 3 વાય છે, વાય છે ત્યાં 5 ઝેડ છે વત્તા 5 ઝેડનો વર્ગ. 3 વાય વત્તા 5 ઝેડ 9 વાયનો વર્ગ માઇનસ 5 3 15 વાય ઝેડ વત્તા 25 ઝેડનો વર્ગ. અહીંયા મિત્રો ચેક કરી લ્યો, બીજો નિત્યસમ વપરાશે. એક્સનો ઘન માઇનસ વાયનો ઘન, એક્સ છે ત્યાં 4 એમ છે માઇનસ 343 એટલે 7 એમનો ઘન. એક્સ માઇનસ વાય, એક્સનો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાયનો વર્ગ, 4 એમ માઇનસ 7 એમ 16 એમનો વર્ગ વત્તા 28 એમ એન વત્તા 49 એમનો વર્ગ. તો મિત્રો અહીંયા આપણી પાસે પ્રશ્ન નંબર 9 અને 10 છે એ પૂર્ણ થાય છે. તમે આગળના જે નિત્યસમ જોયેલા છે એમાંનામાં બહુ મોટો ફરક છે, ચેક કરી લ્યો. હજી એકવાર મિત્રો તમને કહી દઉં છું, સૌ પ્રથમ આપણી પાસે ત્યાં હોલ ક્યુબ હતો, હોલ ક્યુબ છે,
અહીંયા સેપરેટ ક્યુબ છે એનું અને આનું સૂત્ર છે એ અલગ અલગ છે, જે ઓલરેડી આપણે થિયરીમાં દર્શાવી દીધેલું છે, તો ચેક કરી લેવા મિત્રો તમારી પાસે વિનંતી છે. હવે ત્યાર પછીનો જે પ્રશ્ન આવશે મિત્રો, એ પ્રશ્ન નંબર આપણી પાસે 11મો પ્રશ્ન છે એ આવશે. 11મા પ્રશ્નની અંદર શું કહે છે, તો કે 11મા પ્રશ્નની અંદર બીજું આપણી પાસે કંઈ નથી, 27 એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ 9 એક્સ વાય ઝેડના અવયવ પાડો. તો આની અંદર આપણી પાસે ડિફરન્ટ થોડુંક નવું છે, એ સૂત્ર આવશે એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ 3 એક્સ વાય ઝેડ બરાબર એક્સ વત્તા વાય વત્તા ઝેડ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ. આ મૂળ નિત્યસમ છે. આજી મેં તમને વાત કરી, જે એરો દર્શાવું છું એ લાઇન છે મૂળ નિત્યસમ છે. તે મૂળ નિત્યસમ પ્રમાણે હવે આપણે સૌ પ્રથમ આપણે આગળ વધીએ છીએ. કેવી રીતના આગળ વધવું એ ચેક કરી લઈએ, તો કે બીજી કોઈ જ વસ્તુ આપણી પાસે થશે નહીં. કેવી રીતના થશે મૂળ નિત્યસમની અંદર, તો કે જ્યાં મિત્રો એક્સનો ઘન છે ત્યાં 27 એક્સનો ઘન થાય, તો 27નું ઘનમૂળ શું નીકળે 3 એક્સ. વાય તો છે, ઝેડ તો છે જ, ચેક કરી લેજો આનો ગુણાકાર, 3નો ગુણાકાર આ 3 સાથે, તો 3 3 9 એક્સ વાય ઝેડ. એક્સ છે ત્યાં 3 એક્સ, વાય છે ત્યાં વાય, ઝેડ છે ત્યાં ઝેડ. એક્સ છે 3x નો વર્ગ એટલે 9x નો વર્ગ મિત્રો, વાયનો વર્ગ એમ જ, ઝેડનો વર્ગ એમ જ, 3x ગુણ્યા વાય એટલે 3x વાય, વાય ગુણ્યા ઝેડ એટલે વાય ઝેડ, 3x ગુણ્યા ઝેડ એટલે ઝેડ એક્સ, એક્સ છે ત્યાં 3x છે. તો આ અહીંયા એક્ઝામ્પલ શું થાય છે મિત્રો, પૂર્ણ થાય છે. ત્યાર પછીનો જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ નંબર 12માં આપણે આગળ વધીએ. 12માની અંદર એ જ નિત્યસમ વપરાશે, ચકાસવાનું આપણે કીધેલું છે. ચકાસવાનું કહે તો ડાબીને જમણી બાજુ સરખી થવી જોઈએ, તમે કોઈ પણ કિંમત મૂકો. હું એક્સ વાય ઝેડ ત્રણેયની કિંમત કેટલી મૂકું છું, એકનો ઘન. આગળ સાદુરૂપ આપું છું, એકનો ઘન એક. એક વત્તા એક એટલે કેટલું થશે 3. એક્સ એટલે 1, વાય એટલે 1, ઝેડ એટલે 1, 3 × 3. આનો જવાબ પણ કેટલો આવશે મિત્રો 3. 1/2, 1 વત્તા 1 વત્તા 1, 1 માંથી 1 બાદ થાય 0, 1 માંથી 1 બાદ થાય 0, 1 માંથી 1 બાદ થાય 0. 1/2, 3, 3 - 3 આનો જવાબ 0. આ ડાબી બાજુનો જવાબ તો મિત્રો 0 આવેલો જ છે, તો જમણી બાજુનો જવાબ 0 જ આવે છે, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ ચકાસાય છે. તો આ નિત્યસમ છે મિત્રો, બરાબર છે, જે આ નિત્યસમની વાત કરી તે દરેક સંખ્યા માટે સાચો જ પડે છે, રાઈટ. હવે મૂળ નિત્યસમ છે આપણી પાસે, આ નિત્યસમ છે એની અંદર એમ કીધું છે એક્સ વત્તા વાય વત્તા ઝેડની કિંમત 0 મૂકો, તો હું અહીં 0 મૂકી દઉં આખી આખી કિંમત, તો અહીં 0 થઈ ગયું, તો મારી પાસે શું વધે છે એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન, આને છે હું જમણી બાજુ લઈ આવું તો પ્લસ થઈ જાય, આ બધાને જવાબ 0 થઈ જાય. પણ અહીંયા તો બાદબાકી સરવાળોનો સંબંધ છે, એટલે 0માં કોઈ પણ સંખ્યા ઉમેરો એટલે એ જવાબ આવે. તો એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન બરાબર 3x વાય ઝેડ, જે આ એક્ઝામ્પલમાં આપણે સાબિત કરવાનું હતું, જે સાબિત થઈ ચૂકેલું છે. ત્યાર પછીનો મિત્રો એક્ઝામ્પલ નંબર કેટલામો આવશે આપણી પાસે, તો કે એક્ઝામ્પલ નંબર 14મો એક્ઝામ્પલમાં આપણે સૌ પ્રથમ આગળ વધીએ છીએ. 14મા એક્ઝામ્પલની અંદર શું કરવું તે કઈ રીતના કમ્પ્લીટ થશે તે એકવાર ચેક કરી લઈએ. સૌ પ્રથમ 14મા એક્ઝામ્પલમાં ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવો, તો આપણી પાસે મૂળ નિત્યસમ છે એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન બરાબર 3x વાય ઝેડ વત્તા એક્સ વત્તા વાય વત્તા ઝેડ એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ. તો મિત્રો જ્યાં એક્સ દેખાશે ત્યાં માઇનસ 12 છે, વાય દેખાશે ત્યાં 7 છે, આ દેખાય ત્યાં 5 છે, માઇનસ 12 7 5 માઇનસ 12નો વર્ગ 7નો વર્ગ 5નો વર્ગ 12 × 7 7 × 5 5 × આનો જવાબ છે ને મિત્રો એ 36 × 35 આવશે. આ જવાબ 0 થઈ જાય, શું કામ 7 વત્તા 5 12 માં 12 જાય એટલે 0,
એટલે આ આખે આખું સ્ટેપ છે ને એ કેવું થઈ જશે મિત્રો, ઝીરો. શું કામ? કેમ કે આ તો ગુણાકારનો સંબંધ છે, તો અહીંયા વત્તા શું મૂકી દીધું? ઝીરો. સાત પંચા પાંત્રીસ, બાર તેરી છત્રીસ, આનો જવાબ માઇનસ બારસો સાઠ. સેમ ટુ સેમ અઠ્યાવીસનો ઘન વત્તા માઇનસ પંદરનો ઘન માઇનસ તેરનો ઘન. અહીંયા ત્રણ એક્સ છે ત્યાં અઠ્યાવીસ, વાય છે ત્યાં માઇનસ પંદર, ઝેડ છે ત્યાં માઇનસ તેર. એક્સ છે ત્યાં અઠ્યાવીસ, વાય છે ત્યાં માઇનસ પંદર, ઝેડ છે ત્યાં માઇનસ તેર. અઠ્યાવીસ માઇનસ અઠ્યાવીસ એટલે આખે આખાનો જવાબ કેવો થઈ જશે? શૂન્ય. શું કામ? આનો ગુણાકાર શૂન્ય સાથે થાય એટલે શૂન્ય, અને આનો જવાબ સોળ હજાર ત્રણસો એંસી જે રીતના આવે છે તે જ રીતના. ત્યાર પછી મિત્રો બહુ જ સમજવા જેવા દાખલાઓ છે, અને કદાચ આ ધોરણ નવ બે પોઈન્ટ પાંચ અથવા તો ચેપ્ટર નંબર બીજાનો છેલ્લો દાખલો છે, અને અહીંયા આ ચેપ્ટર બીજું છે એ મિત્રો પૂર્ણ થશે. પ્રશ્ન નંબર પંદરની અંદર એવું કીધું છે લંબાઈ અને પહોળાઈ શોધો. તો લંબાઈ અને પહોળાઈ શોધો એનો મતલબ શું? તો કે અવયવ પાડવાના છે. આપને આવી રકમ આપી છે, પચીસ એનો વર્ગ માઇનસ પાંત્રીસ એ બાર, બાર અને પચીસનો ગુણાકાર કરો એટલે ત્રણસો પડે. ત્રણસોના અવયવ કેવી રીતના પડે? ધોરણ આઠમાં આવી ગયા છે. એકસો પચાસ, પંચોતેર, પચી તેરી પંચોતેર, પાંચ પાંચ પચીસ, એવો અવયવ પસંદ કરો કે મધ્યમ પદ પાંત્રીસ આવે. તો કેવી રીતના આવે? પાંચ ત્રણ પંદર, પાંચ બે દસ, દસ બે વીસ, વીસના પંદર કેવું થશે? પાંત્રીસ. તો પચીસ એનો વર્ગ, અહીંયા હું પાંત્રીસ એ છે ત્યાં શું લખું? વીસ વત્તા પંદર એટલે વીસ એ માઇનસ પાંચ એ વત્તા બાર. ઓલરેડી ધોરણ આઠમાં અવયવ આવી ગયેલા છે, આમાંથી કોમન શું કાઢવું? આ બેમાંથી પાંચ એ, તો વધે શું? પાંચ પાંચ પચીસ એટલે પાંચ એ પાંચ ચાર વીસ. આમાંથી માઇનસ ત્રણ કોમન કાઢવું તો માઇનસ છે પ્લસ પાંચ એ થઈ જશે, પ્લસ છે તે માઇનસ ચાર. બેમાંથી કોમન શું નીકળે? પાંચે માઇનસ ચાર, પાંચે માઇનસ ત્રણ. આમાંથી એક લંબાઈ હશે ને એક પહોળાઈ હશે. આપને કેમ ખબર પડે આ લંબાઈ છે આ પહોળાઈ? કેમ? તો એની કિંમત એક મૂકો તો પાંચ એકુ પાંચમાંથી ત્રણ બાદ થાય તો બે જવાબ આવે. અહીંયા પાંચ એકુ પાંચમાંથી ચાર બાદ થાય તો એક, તો આ બે છે. આ એક મોટું કોણ? બે. તો લંબાઈ મોટી કોણ? લંબાઈ. તેથી આ લંબાઈ હશે. આ શું છે મિત્રો? પહોળાઈ છે. સેમ ટુ સેમ બીજો એક્ઝામ્પલ છે, પાંત્રીસ વાયનો વર્ગ તેર વાય વત્તા બાર. પાંત્રીસ ગુણ્યા બાર કરો ચારસો વીસ, ચારસો વીસના અવયવ પડ્યા. ચારસો વીસ ભાંગ્યા બે બસો દસ, બસો દસ ભાંગ્યા બે એકસો પાંચ, એકસો પાંચ ભાંગ્યા ત્રણ પાંત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, સાત એકુ સાત. અહીંયા આપણી પાસે ક્યાં ક્યાં અવયવ આવશે? તો કે ભાઈ સાત બે ચૌદ, ચૌદ બે અઠ્યાવીસ, અને પાંચ ત્રણ પંદર. અઠ્યાવીસમાંથી પંદર બાદ થાય એટલે તેર. આ બેમાંથી કોમન કાઢું સાત વાય, તો વધે પાંચ વાય વત્તા ચાર. માંથી ત્રણ કોમન કાઢું પાંચ વાય વત્તા ચાર. આમાં આંકડો કેવો મોટો? પાંચ કે સાત? તો કે ભાઈ સાત. તો આ જે છે એ શું થશે? જે આંકડો મોટો છે એ લંબાઈ થશે. બાય ડિફોલ્ટ આપણે મોટું એને લંબાઈ લઈએ. આ છે એ શું થશે? પહોળાઈ. ત્યાર પછી જે મિત્રો છે પ્રશ્ન નંબર સોળ, નીચે લંબઘનના ઘનફળ આપેલા છે જેના શક્ય પરિણામ છે એ શોધવાના છે. કેવી રીતના મળશે? તો કે આને સિમ્પલ અવયવ પાડવાના છે. જે અવયવની મેથડથી આપણે આગળ વધીએ છીએ એ જ પ્રમાણે છે એ અવયવ પાડવાના છે. ત્રણ એક્સનો વર્ગ માઇનસ બાર એક્સ, આમાંથી કોમન શું નીકળે? સૌ પ્રથમ મિત્રો ત્રણ, બરાબર છે. ત્રણ કોમન કાઢ્યું તો વધે શું? એક્સનો વર્ગ માઇનસ ચાર. હજી બીજી વસ્તુ એક આમાંથી કોમન નીકળશે મિત્રો એક્સ, તો વધે શું? ત્રણ એક્સ, એક્સ માઇનસ ચાર. તો શક્ય પરિણામ આપણી પાસે કેટલું થાય? એક તો ત્રણ, બીજું છે એક્સ, અને ત્રીજું છે મિત્રો એક્સ માઇનસ ચાર. ત્યાર પછી મિત્રો જે બીજો એક્ઝામ્પલ છે એ બાર કે વાયનો વર્ગ વત્તા આઠ કે વાય માઇનસ વીસ કે. આ બધામાંથી તમે એક વસ્તુ કોમન કરી લો, ચાર કે ત્રણ વાયનો વર્ગ વત્તા ટુ વાય માઇનસ પાંચ. હજી તમને આમાં અવયવમાં થોડીક તકલીફ થતી હોય તો તમને અવયવ પાડી દઉં. અહીંયા આપણી પાસે આવશે પાંચ ત્રણ પંદર, પંદરના એવા અવયવ પાડો મધ્યમ પદ બે આવે. તો કે ભાઈ પંદરના પાંચમાંથી ત્રણ બાદ કરું, ત્રણ વાયનો વર્ગ પાંચ વાય માઇનસ ત્રણ વાય માઇનસ પાંચ. અહીંયા ચાર કે કોમન કાઢું તો આપણી પાસે આવશે, અહીંયા શું આવશે? ખાલી વાય કોમન કાઢું તો અહીંયા આવશે ત્રણ વાય વત્તા પાંચ. અહીંયા માઇનસ વન કોમન કાઢું, ત્રણ વાય વત્તા પાંચ. સમજો, અહીંયા ચાર કે એમ જ છે. આમાંથી ત્રણ વાય વત્તા પાંચ બેમાંથી કોમન કાઢું તો વધે શું? વાય માઇનસ એક.
તો આ પ્રશ્ન નંબર બીજાની અંદર કેટલા પરિમાણ આવશે મિત્રો? ત્રણ પરિણામ, એક તો 4k અલ્પવિરામ, પછી વાય માઇનસ 1 અલ્પવિરામ, 3y + 5. જે ઉપરના એક્ઝામ્પલમાં જે રીતના પરિમાણ દર્શાવેલા છે મિત્રો, એ જ રીતના છે એ પરિમાણ છે એ આપણે લીધેલા છે. તો આની અંદર તમે ચેક કરી લેજો, 2.5ની અંદર જે મિત્રો છે એ ટોટલી આખે આખું જે છે એ નિત્યસમ ઉપર આધારિત છે, અને આ દરેકે દરેક નિત્યસમ છે એ મિત્રો ધોરણ 10ની અંદર ખૂબ જ ઉપયોગી થશે. અને જો તમને અમારા વિડીયો ગમે લાવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને ઘરે રહો, વ્યવસ્થિત રીતના તમે આનું રિવિઝન કરો. કોઈ પણ વસ્તુ ન સમજાય તો વિડીયોની અંદર કોમેન્ટ કરી શકો છો, અધરવાઇઝ તો તમે રિપીટ વિડીયો જોશો તો તમને એક્ઝેક્ટલી છે એ સમજાઈ જશે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.